કેમ છો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ચેનલ ન્યૂ ગુજરાતી ટેકમાં. આજે હું દોસ્તો તમને એસબીઆઈની જે ધમાકેદાર એપ્લિકેશન છે જેનું નામ છે યોનો, તેના વિશે વાત કરવાનું છે. યોનોનો ફૂલ ફોર્મ થાય છે યુ ઓનલી નીડ વન. તેનો મતલબ એવો થાય દોસ્તો કે તમારે માત્ર એકની જ જરૂર છે, જેનું નામ છે યોનો. જે એપ્લિકેશન ખૂબ જ સરળ અને ફૂલ સિક્યોર છે દોસ્તો, જેના દ્વારા આપણે ઘણા બધા કાર્યો ચૂટકી વગાડતા કરી શકીએ છીએ. આમ તો ઘણા બધા ઓપ્શન છે, શું કહેવાય, ઓનલાઈન ટ્રાન્સફર કરવાના, ઓનલાઈન પેમેન્ટ માટેના ઘણા બધા ઓપ્શન છે, પરંતુ આપણને યોનો એક અલગ ફેસિલિટી પૂરી પાડે છે, જેની અંદર તમે દોસ્તો તમારા એટીએમ કાર્ડ વગર પણ તમે એટીએમમાંથી પૈસા નીકાળી શકો છો. તો કેવી રીતે તે સંપૂર્ણ માહિતી આપણે દોસ્તો આ વિડીયોમાં જોશું. તો દોસ્તો વિડીયો પૂરો જોજો અને સ્કીપ કરતા નહીં. અને જો મારી ચેનલ પર હજી તમે નવા નવા જ આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને તેની બાજુમાં જે બેલ આઇકન આવી જાય તેને પણ પ્રેસ કરી લેજો, કે જેથી કરીને મારો નવો કોઈ વિડીયો અપલોડ થાય તો તેને નોટિફિકેશન સૌથી પહેલાં તમને જ મળી જાય. તો દોસ્તો શરૂ કરીએ આપણો વિડીયો. સૌથી પહેલાં દોસ્તો તમારે પ્લે સ્ટોરમાંથી યોનો એસબીઆઈ નામની જે એપ્લિકેશન છે તેને ડાઉનલોડ કરી લેવાની છે. ડાઉનલોડ કરશો એટલે દોસ્તો તમે જોશો આપણી એપ્લિકેશનનું ઇન્ટરફેસ આવું આવશે. જ્યારે તમે ખોલશો ત્યારે યુ ઓનલી નીડ વન, તમારે માત્ર એકની જ જરૂર છે, તેનું નામ છે યોનો. દોસ્તો આવી ઇન્ટરફેસ આપણી સામે આવ્યું છે. થોડી વારમાં આપણી સામે એનો નેક્સ્ટ પેજ ખોલી જશે, તો થોડી રાહ જોવાની રહેશે. દોસ્તો એસબીઆઈની, આમ તો એસબીઆઈની કહો કે બીજી કોઈ ઘણી બધી બેંકોની ઘણી બધી ઓનલાઈન પેમેન્ટ માટેની, નેટ બેન્કિંગ માટેની એપ્લિકેશનો હોય છે અવેલેબલ, પરંતુ તેના કરતાં સાવ સરળ અને ખૂબ જ અલગ રીતે કાર્ય કરે છે આ યોનો. તો દોસ્તો જોઈએ આગળ, થોડી વાર લાગશે. તો તમે જોઈ શકો છો અહીંયા નીચે ત્રણ ઓપ્શન આપેલા છે, જેમાં સૌથી પહેલું છે ન્યૂ ટુ એસબીઆઈ, બીજું છે એક્ઝિસ્ટિંગ કસ્ટમર, અને ત્રીજું છે આઈ હેવ એક્ટિવેશન કોડ. તો દોસ્તો તમે જો કોઈ નવું એકાઉન્ટ ઓપન કરવા માંગતા હોય તો પણ તમે અહીંયાથી કરી શકો છો. આજે ન્યૂ ટુ એસબીઆઈ લખ્યું છે, તેના પર ક્લિક કરીને તમે એસબીઆઈનું નવું એકાઉન્ટ પણ ખોલી શકો છો. ત્યારબાદ જે એક્ઝિસ્ટિંગ કસ્ટમર છે તેની અંદર દોસ્તો આપણે ક્લિક કરશું એટલે તમે જોઈ શકશો લોગિંગ યુઝિંગ ઇન્ટરનેટ બેન્કિંગ આઈડી. તમારી પાસે દોસ્તો ઇન્ટરનેટ બેન્કિંગનો જો યુઝર નેમનો પાસવર્ડ હોય તો પણ તમે આ એપ્લિકેશનમાં લોગિંગ થઈ શકો છો, અથવા તે ઇન્ટરનેટ બેન્કિંગ ના હોય તમારી પાસે તો રજિસ્ટર વિથ માય એટીએમ કાર્ડ લખ્યું છે તેના પર ક્લિક કરીને પણ તમે આમાં રજિસ્ટર કરી શકો છો, અથવા રજિસ્ટર વિથ એકાઉન્ટ ડિટેલ્સ લખ્યું છે તેના પર ક્લિક કરીને પણ તમે આમાં રજિસ્ટર કરી શકો છો. તો દોસ્તો મોટાભાગે મેં એવું જાણ્યું છે કે ઘણા બધા લોકો પાસે ઇન્ટરનેટ બેન્કિંગ નથી હોતું, પરંતુ એટીએમ કાર્ડ તો હોય જ છે. તો દોસ્તો હું તમને બતાવી દઉં કે તમારે આ રજિસ્ટર વિથ માય એટીએમ લખ્યું છે તેનાથી કેવી રીતે રજિસ્ટર તમે આમાં કરી શકો છો. તો દોસ્તો ત્યાં આપણે ક્લિક કરીશું. તો દોસ્તો તમારે તમારો સીઆઈએફ નંબર લખી લેવાનો છે. અહીંયા સીઆઈએફ નંબર તમારી બેંકની જે પાસબુક હોય તેની ઉપર હોય છે, ત્યારબાદ તમારો એકાઉન્ટ નંબર, બંને વસ્તુ અહીંયા નાખી લેવાની છે. ત્યારબાદ આપણે અહીંયાથી સબમિટ કરવાનું છે. તો દોસ્તો હું સૌથી પહેલાં નાખી લઉં, ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીએ. તો દોસ્તો મેં મારી બંને ડિટેલ અહીંયા નાખી લીધી છે, ત્યારબાદ હું અહીંયાથી સબમિટ કરીશ. એટલે દોસ્તો જોશો તમારી સામે કેવું ઓપ્શન આવે છે. અહીંયા લખ્યું છે ધીસ એકાઉન્ટ ઇઝ ઓલરેડી ઇનેબલ ફોર ઇન્ટરનેટ બેન્કિંગ, પ્લીઝ વિઝિટ. તો દોસ્તો મેં પહેલેથી ઇન્ટરનેટ બેન્કિંગ કરી રાખ્યું છે એટલે અહીંયા લખેલું આવે છે કે તમારી પાસે ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધા ઉપલબ્ધ છે, તેથી તમે તેનાથી લોગિન કરી શકો છો. તો દોસ્તો તમારી પાસે ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધા નહીં હોય તો અહીંયા તમારે સક્સેસફુલ લખેલું આવી જશે, મતલબ તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. પરંતુ જો તમારી પાસે ઇન્ટરનેટ બેન્કિંગ હશે તો આવો મેસેજ તમને મળશે, કારણ કે મારી પાસે તે ઓલરેડી છે. તો દોસ્તો હું અહીંયાથી ઓકે કરી લઉં છું. ત્યારબાદ દોસ્તો તમે જોશો જે આપણે ઇન્ટરનેટ બેન્કિંગનું ઓપ્શન છે તેના પર હું ક્લિક કરીશ. ત્યારબાદ તમે જોશો અહીંયા લખ્યું છે રજિસ્ટ્રેશન ફોર એક્ઝિસ્ટિંગ એસબીઆઈ કસ્ટમર, ડુ યુ હેવ એસબીઆઈ ઇન્ટરનેટ બેન્કિંગ આઈડી. તમે ઇન્ટરનેટ બેન્કિંગ ધરાવો છો તો દોસ્તો અહીંયા આગળ યસ કરીશ. ત્યારબાદ હું મારી આમાં ડિટેલ નાખી લઉં, યુઝર નેમ અને પાસવર્ડ. ત્યારબાદ અહીંયાથી હું સબમિટ કરીને તમને બતાવી દઉં છું. તો દોસ્તો એમાં સબમિટ કરવાથી આવું ઓપ્શન આવે છે કે જનરેટ યુઅર યુઝર નેમ, મતલબ તમારું જે ઇન્ટરનેટ બેન્કિંગનો યુઝર નેમ પાસવર્ડ છે તે તમે નાખી શકો છો, અથવા તમે કોઈ આગળ બદલવા માંગતા હોય તો પણ બદલી શકો છો. તો દોસ્તો હું મારું જે યુઝર નેમનો પાસવર્ડ જે જૂનું હતું તે જ રાખવા માંગુ છું, તો તે હું અહીં સૌથી પહેલાં નાખી લઉં. ત્યારબાદ આપણે નીચે નાખવાનો છે તેનો પાસવર્ડ, ત્યારબાદ નીચે છે એનો કન્ફર્મ પાસવર્ડ, ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીએ. તો દોસ્તો ડિટેલ નાખ્યા બાદ તમે સબમિટ કરશો તો આવું લખેલ હોય જશે કોંગ્રેચ્યુલેશન યુ હેવ સક્સેસફુલી રજિસ્ટ્રેશન ફોર ઇન્ટરનેટ બેન્કિંગ. ત્યારબાદ આપણે અહીંયાથી ઓકે કરી લેવાનું છે. દોસ્તો ઓકે કરશો એટલે તમે જોઈ શકશો આપણી સામે તેનું નવું ઇન્ટરફેસ આવી રહ્યું છે. થોડી જ વારમાં તમે જોઈ શકશો દોસ્તો. ત્યારબાદ દોસ્તો તમારી સામે આવું કોન્સેન્ટ પેજ આવશે. ત્યારબાદ તમે દોસ્તો સ્ક્રોલ ડાઉન કરીને નીચે જશો તો અહીંયા તમારે ટિક માર્ક કરી લેવાનું છે. ત્યારબાદ આપણે અહીંયાથી નેક્સ્ટ કરી લેવાનું છે, કારણ કે આપણે તેની ટર્મ એન્ડ કન્ડિશનને એક્સેપ્ટ કરવાની રહે છે તેટલા માટે. અને હવે આપણે એક એમ પિન જનરેટ કરવાનો છે. એમ પિનનો મતલબ એવો થાય છે દોસ્તો કે ગમે ત્યારે તમારે આ યોનો એપ્લિકેશનમાં લોગિન થવું હોય તો તમારે ફક્ત એમ પિન જ નાખવાનો રહે છે. એક વખત તમે એમ પિન નાખો એટલે
તમારી એપ્લિકેશન ચાલુ થઈ જાય છે। તો દોસ્તો તમે જોશો આપણી સામે સેટ એમપિનનું ઓપ્શન આવી ગયું છે, જેની અંદર આપણે 6 આંકડાનો એમપિન સેટ કરવાનો છે। તો સૌથી પહેલાં હું દોસ્તો એમપિન નાખી લઉં, ત્યારબાદ છે નીચે રી એન્ટર એમપિન, મતલબ બે વખત નાખવાનું છે, ત્યારબાદ આપણે અહીંયાથી નેક્સ્ટ કરવાનું છે। તો નાખી લઉં સૌથી પહેલાં। તો દોસ્તો તમે નેક્સ્ટ કરશો એટલે તમારી ઉપર એક ઓટીપી સેન્ડ કરવામાં આવશે, તમે જોઈ શકશો થોડી વારમાં ઓટીપી આપણને મળી જશે, ઓટીપી મળી ચૂક્યો છે। તો ઓટીપી હું એન્ટર કરી લઉં છું, તમે જોઈ શકશો દોસ્તો ઓટીપી હું નાખી લઉં છું 3164। ત્યારબાદ દોસ્તો તમે જોશો કે આપણે અહીંયાથી નેક્સ્ટ કરીશું એટલે આપણી એપ્લિકેશન ખુલી જશે, આટલી જ પ્રોસેસ આની અંદર હોય છે। એક મિનિટ દોસ્તો, ટેકનિકલ એરર આવી છે। તો દોસ્તો તમે જોઈ શકશો લખ્યું છે કોંગ્રેચ્યુલેશન યુ હેવ સક્સેસફુલી રજિસ્ટ્રેશન। તો દોસ્તો આપણું રજિસ્ટ્રેશન અહીંયા થઈ ગયું છે સક્સેસફુલી, હવે આપણે કંઈ ચિંતા કરવાની જરૂર નથી। તો દોસ્તો જોઈ શકો છો હવે આપણી સામે આવું ઇન્ટરફેસ આવી ગયું છે, જ્યાં તમે દોસ્તો એમ પિનથી પણ આમાં જઈ શકો છો અથવા યુઝર આઈડી લખી છે તેના પરથી તમે આમાં જઈ શકો છો। તો દોસ્તો આપણી પાસે આપણો એમ પિન છે, તો મારો એમ પિન અહીંયા એન્ટર કરી લઉં, ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીએ। તો દોસ્તો લોગિંગ થઈ રહ્યું છે, તમે જોઈ શકશો આપણી સામે તેનું ઇન્ટરફેસ આવી જાય છે, કેવું આવે છે જોઈ લો તમે દોસ્તો થોડી જ વારની અંદર। તો દોસ્તો આવું ઇન્ટરફેસ તમારી સામે આવે છે, મતલબ તમારી યોનો એપ્લિકેશન શરૂ થઈ ચૂકી છે, રજિસ્ટ્રેશન તમારું થઈ ગયું છે। તમે દોસ્તો બેલેન્સ જોવા માંગતા હોય તો વ્યૂ બેલેન્સ ઉપર ક્લિક કરશો એટલે તમારું બેલેન્સ અહીંયા તૈયારીમાં તમને બતાવવામાં આવશે, તમે જોઈ શકો છો। ત્યારબાદ દોસ્તો તમારી એકાઉન્ટની કોઈ માહિતી લેવી હોય તો પણ અહીંયાથી લઈ શકો છો। ત્યારબાદ જે યોનો પે લખ્યું છે તેના પર ક્લિક કરીને તમે ડાયરેક્ટલી કોઈ વ્યક્તિને પૈસાનું ટ્રાન્સફર પણ કરી શકો છો, અને જે યોનો કેશ લખ્યું છે તેની અંદર તમે એટીએમથી પૈસા પણ લઈ શકો છો તમારા એટીએમ કાર્ડ વગર। તો તમે જોઈ શકશો દોસ્તો આપણે યોનો કેશ ઉપર હું ક્લિક કરીશ, ત્યાં ક્લિક કરશો એટલે તમે જોઈ શકશો લખ્યું છે યોનો કેશ એટીએમ દ્વારા, મર્ચન્ટ દ્વારા કે કસ્ટમર સર્વિસ દ્વારા। તો આપણે દોસ્તો એટીએમ દ્વારા લેવા છે, તો કઈ રીતે લઈ શકીએ, તો એટીએમ ઉપર આપણે દોસ્તો અહીંયા ક્લિક કરવાનું છે। દોસ્તો આપણામાં બેલેન્સ પડ્યું છે મારું અત્યારે જે દેખાય છે તેની અંદરથી ને આપણે લઈ શકીએ છીએ। તો અહીં લખ્યું છે અમાઉન્ટ, માન લો કે હું અહીંયા લખી દઉં છું 500 રૂપિયા। ત્યારબાદ દોસ્તો તમે જોશો આટલું લખ્યા બાદ અહીંયા કરવાનું છે આપણે નેક્સ્ટ। તો દોસ્તો જોઈ શકશો આવો મેસેજ આવે છે યુ ડુ નોટ હેવ નેસેસરી રાઇટ ટુ ધ ટ્રાન્ઝેક્શન ફ્રોમ ધીસ એકાઉન્ટ। દોસ્તો આપણે એટીએમની નજીક હોય ત્યારે આ પ્રોસેસ તમે કરી શકો છો, જેવી આવી પ્રોસેસ કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આપવામાં આવશે દોસ્તો, પછી તમારે નજીકના એસબીઆઈના એકાઉન્ટમાં જવાનું છે, ત્યાં જઈને તમારે જે તમારા મોબાઈલ ઉપર ઓટીપી આવ્યો હોય તે યોનો એસબીઆઈનું જે એકાઉન્ટ હોય છે ત્યાં જે એનું ઓપ્શન આપેલું હોય છે એટીએમની અંદર યોનો કેશનું, તેના પર તમે ક્લિક કરી અને તમે તે ઓટીપી એન્ટર કરો એટલે તમારા મોબાઈલ ઉપર બીજો એક ઓટીપી પડશે, તે બીજો ઓટીપી તમે ફરીથી તમે એન્ટર કરો એટલે તૈયારીમાં તમારે ત્યાંથી કેશ નીકળી જાય છે। માની લો કે મેં 500 રૂપિયા સિલેક્ટ કર્યા છે તો તૈયારીમાં ત્યાંથી 500 રૂપિયા નીકળી જાય છે દોસ્તો, કોઈપણ એટીએમ કાર્ડ વગર। આ પ્રોસેસ અને આ સુવિધામાં એટલા માટે આપવામાં આવી છે દોસ્તો કે અત્યારે જે આપણે એટીએમ કાર્ડ લઈને જ્યારે એટીએમમાં જઈએ છીએ ત્યારે દોસ્તો ઘણા બધા એવા ફ્રોડ લોકો હોય છે, હેકર લોકો હોય છે, તે એવી ચિપ્સ અને એવા કેમેરા ગોઠવી દે છે જેની અંદર તમારો ઓટીપી, તમારો શું કહેવાય કાર્ડના 16 આંકડા, ત્યારબાદ તમારો પિન, બધું જ તે લોકો હેક કરી શકે છે। આવું ન બને ફ્રોડ તે માટે આ યોનો એસબીઆઈની જે એપ્લિકેશન છે આપણે આ સુવિધા આપે છે કે તમે એટીએમ વગર પણ તે કાર્ય કરી શકો છો। તો દોસ્તો આ સિવાયના ઘણા બધા યોનો એસબીઆઈના ઘણા બધા ફીચર્સ છે, તો દોસ્તો તે માટે તમારે આ એપ્લિકેશન ઉપર રજીસ્ટર થઈને આની બધી જ માહિતી અહીંયાથી લેવાની રહેશે, જે તમે આરામથી લઈ શકો છો। દોસ્તો આમાં ઘણી બધી તમે જોઈ શકો છો, એકાઉન્ટની ડિટેલ તમે જાણી શકો છો, અહીંયાથી ડાયરેક્ટલી પે કરી શકો છો, ડિપોઝિટ પણ ખોલાવી શકો છો, ઇન્વેસ્ટમેન્ટ મતલબ તમે અહીંયાથી લોન પણ લઈ શકો છો, ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, ત્યારબાદ ઇન્સ્યોરન્સ પણ લઈ શકો છો, ત્યારબાદ શોપિંગ પણ કરી શકો છો, બધી જ વસ્તુ અહીંયાથી થઈ શકે છે દોસ્તો, અને ખૂબ જ ઝડપથી અને ખૂબ જ સરળતાથી। તો દોસ્તો આ રીતે યોનો એસબીઆઈમાં લોગિંગ થવાનું અને કેવી રીતે તેને ડિટેલ લેવાની તે સંપૂર્ણ માહિતી મેં તમને સમજાવી છે। આ સિવાય પણ જો તમને કોઈ કન્ફ્યુઝન હોય અને કોઈ ક્વેશ્ચન થતો હોય જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો, તો આપણે તેનું સોલ્યુશન કરીશું। તો એકવાર જરૂરથી યોનો એપ્લિકેશનની મુલાકાત લેજો, તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો, બાય બાય, શુટ આર।